અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી હાલ જોવા મળી રહ્યો છે. જોકે 3-4 દિવસ પહેલાંની વાત કરીએ તો ગરમીનો પારો લગભગ 43 ડિગ્રીને પાર ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં પહોંચી ચૂક્યો હતો. આ પરિસ્થિતિઓમાં લોકો મોટી સંખ્યામાં બીમાર પણ પડી રહ્યા છે. 108 ઇમરજન્સી સર્વિસીસની વાત કરીએ તો છેલ્લા 20 દિવસમાં લગભગ 1500થી પણ વધારે લોકો ગરમીને કારણે પરેશાન થયા અને 108 ઇમરજન્સી સર્વિસીસની મદદ લીધી. હાલ આપણે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે અમદાવાદના પાંજરાપોળ ખાતે આવેલું છે ત્યાં ઉપસ્થિત છીએ અને ડૉક્ટર પંચાલ સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું. ડૉક્ટર સાહેબ, કયા પ્રકારની પરિસ્થિતિઓ, કારણ કે લોકો તો બીમાર થતા જ હોય છે અને આપણે ઘણી વખત સાંભળ્યું છે, પરંતુ પશુ અને પક્ષીઓ પણ ગરમીથી હેરાન થતા હોય છે, કયા પ્રકારની સ્થિતિ છે ખાસ કરીને પશુ અને પક્ષીઓની વાત કરીએ તો? છેલ્લા એક અઠવાડિયાથી પશુ પક્ષીઓમાં ડિહાઈડ્રેશનના કેસ વધારે જોવા મળે છે. પશુઓમાં જોવા મળે તો હાઇપરથર્મિયાના કેસ વધારે, હીટ સ્ટ્રોકના કેસ વધારે જોવા મળે છે અને પક્ષીઓમાં ડિહાઈડ્રેશનના કેસ વધારે જોવા મળે છે. પશુઓમાં મોસ્ટલી અત્યારે અમારા ત્યાં સ્મોલ એનિમલ રિલેટેડ કામ થાય છે એટલે ડોગ્સમાં વધારે કેસ જોવા મળે છે. અને બર્ડમાં જોવા જઈએ તો ઓલમોસ્ટ બધા જ બર્ડ છે, જેમ છે કાઇટ છે, પેરટ છે, આરઆરપી છે, અથવા તો પછી આઈબીસ છે, ઇગ્રેટ છે, કોયલ છે, એવા બધા જ પક્ષીઓ ડિહાઈડ્રેશનના લીધે હોય છે. પીજન બી વધારે પ્રમાણમાં આવે છે. લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિને કોઈ સમસ્યા થતી હોય ગરમીથી તો ડૉક્ટર્સ કહેતા હોય છે કે માથું દુખે યા તાવ આવે યા પછી ઉલટી થતી હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ ને, આ બધા ગરમીથી થતી સમસ્યાઓના લક્ષણો છે. પરંતુ જો પક્ષીઓની વાત કરીએ તો કેવા પ્રકારની તેમની સ્થિતિ આ ગરમીને કારણે થતી હોય છે, અને જો એક મહિના પહેલાંની વાત કરીએ અને અત્યારે જે પ્રકારે ભીષણ ગરમી ગુજરાતમાં પડી રહી છે, અમદાવાદમાં પડી રહી છે, કેવા પ્રકારની સ્થિતિ છે? શું અચાનક કોઈ પક્ષીઓ અને પશુઓને સારવાર આપવાની જે સંખ્યા છે એમાં વધારો થયો છે? જી બિલકુલ, છેલ્લા જોવા જઈએ તો એક મહિનાની અંદર આશરે 1500થી વધારે પક્ષીઓ અહીંયા એડમિટ થયા છે અને મોટાભાગના ડિહાઈડ્રેશનના કેસ છે. એવી જ રીતે ડોગ્સમાં પણ ઘણા બધા હિસ્ટ્રોકના કેસ આવે છે, અમે ત્યાં હેન્ડલ કરીએ છીએ. હવે ધ્યાન રાખવાની બાબત એવી છે કે જેમ બને એમ થોડાક નોર્મલ ટેમ્પરેચરમાં રાખવાનો આપણે પશુઓને ટ્રાય કરીએ. અને બીજી વસ્તુ કે પક્ષીઓ માટે આપણે ઘરના આસપાસ કુંડા મૂકી શકીએ, કારણ કે ડેવલપમેન્ટના લીધે વધારે ને વધારે વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે અને એના કારણે ટેમ્પરેચર ઓલરેડી વધી રહ્યું છે. તો જેમ બને એમ કુંડાઓ અથવા તો પાણીની વ્યવસ્થાનું આપણે પક્ષીઓને પશુ માટે વ્યવસ્થા કરીએ, જેથી ડિહાઈડ્રેશન ઓછું થઈ શકે. જે પ્રકારે આપે કહ્યું કે પક્ષીઓને જે 1500થી વધારે કેસીસ આપની પાસે અમદાવાદની અંદર માત્ર એક જ સંસ્થામાં આપના રિસીવ થયા છે, ત્યારે કેટલા દિવસમાં સારવાર તમે આપતા હો છો અને કયા કયા પ્રકારની અહીંયા તમે વ્યવસ્થા પક્ષીઓના સારવાર માટે તૈયાર કરેલી છે ખાસ કરીને આ ગરમીના સમયમાં? જી જી, હવે એમાં એવું છે કે જનરલી અમે મેનેજમેન્ટલી અને મેડિકલી બે પ્રકારની સારવાર કરતા હોય છે. મેનેજમેન્ટલીમાં અમે એવું ટેમ્પરેચર મેન્ટેન કરીએ છીએ જેનાથી અમને વધારે હિસ્ટ્રોકના કેસ ના થાય. અને બીજી વસ્તુ કે મેડિસિનલી, જેમાં અમે ડિહાઈડ્રેશન થતું હોય તો ફ્લૂડ થેરાપી આપીએ છીએ, પ્લસ ઓરલ જે હાઈડ્રેશન માટેની થેરાપી હોય છે એ અમે આપીએ છીએ. કેટલા દિવસમાં એક પક્ષી સામાન્ય રીતે સારવાર લઈને અહીંયાથી મુક્ત થતું હોય છે? એ બધું જ એક પ્રકારના હિસ્ટ્રોક કેટલું સિવિયર છે અને ડિહાઈડ્રેશન કેટલું સિવિયર છે એના ઉપર આધાર રાખે છે. તેમ છતાં મિનિમમ 3-5 દિવસ તો લઈ જ લે છે કોઈ પણ પક્ષી. અચ્છા, શું ડેથ પણ થતી હોય છે આ ગરમીના કારણે? હા, જ્યારે સિવિયર ડિહાઈડ્રેશન અથવા તો હિસ્ટ્રોક હોય કે જે કંટ્રોલમાં જ ના આવી શકતો હોય તો એવામાં ઘણી વખત ડેથ પણ થઈ શકતા હોય છે. તો અમદાવાદનું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ કે જ્યાં એપ્રિલ મહિનાના 20 દિવસની વાત કરીએ તો લગભગ 1500 જેટલા જે પક્ષીઓના કેસ છે તે અહીંયા નોંધાયા છે અને મોટી સંખ્યામાં જે શહેરીજનો છે તે અહીંયા જે ગરમીને કારણે પરેશાન થતા પશુ અને પક્ષીઓ હોય છે તેને લઈને આવતા પણ હોય છે. કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે અતુલ તિવારી, ગુજરાત તક.